તો આજે સુરત એરપોર્ટ પર રનવે નડતર રૂપ ઇમારતો બાબતે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. એએસીએ આવી ઇમારતો અંગે ઉચ્ચ સ્તરીય તપાસ માટે સીએમને પત્ર લખ્યો છે, જેમાં હાઈકોર્ટની બેચ પાસે સમગ્ર તપાસ કરાવવાની પણ માંગણી કરવામાં આવી છે. તો સુરત એરપોર્ટ એક્શન કમિટી એએઆઈ એસએમસી અને પીડબ્લ્યુડી સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. નડતરરૂપ ઇમારતો માટે જવાબદાર બિલ્ડર અને આર્કિટેક્ટ સામે પણ કાર્યવાહી કરવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તો એએસી એ વધુમાં ઊંચાઈવાળી 18 બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. તો જો વાત કરીએ કે સુરતની અંદર એરપોર્ટ રનવે ને નડતરરૂપ બિલ્ડિંગોને ડેમોલિશનની જે વાત હતી તેને લઈને હવે એરપોર્ટ ઓથોરિટીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ અંગે હાઈકોર્ટની બેચ દ્વારા તપાસ કરવામાં આવે ને તે અંગેની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જે આર્કિટેક્ટ જે બનાવ્યું છે જે ડિઝાઇનવાળાની પણ આની અંદર તપાસ થાય તેવી વાત પણ કરવામાં આવી છે. તો જે રીતે જવાબદાર બિલ્ડર અને આર્કિટેક્ટ સામે પણ કાર્યવાહી કરવાની પણ વાત એરપોર્ટ ઓથોરિટીએ પત્રની અંદર કરી છે.